કેમ છો મિત્રો હું સંગીતા પટેલ અશ્વમે વિદ્યાલય મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર આઠ ભારતની સમસ્યાઓ અને એના ઉપાયો વિશે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં આપણે વસ્તી વધારા વિશે માહિતી મેળવી અને વસ્તી વધારાના ઉપાયો પણ આપણે જોયા કે સરકાર એના વિશે ધ્યાન ખેંચી રહી છે અને ઉપાયો પણ કરી રહી છે ત્યારબાદ આપણે નિરક્ષરતા વિશે જોયું અને એના ઉપાયો જોયા હવે આગળ વધીએ તો ભારતના છેલ્લા પાંચ છેલ્લા પાંચ દાયકાઓથી જે નિરક્ષરતાની ટકાવારી છે એ તમારે શોધવાની છે ઓગણીસો એકોતેરમાં માં છત્રીસ પોઈન્ટ પંચાણું સાક્ષરતા દર હતો આ ટકામાં છે તમારે નિરક્ષરતા શોધવાની છે કેવી રીતે શોધાશે નિરક્ષરતા તો સો ટકામાંથી તમારે છત્રીસ પોઈન્ટ પંચાણું બાદ કરવાના રહેશે તો તમને નિરક્ષરતાનો દર તમને મળી જશે ટકામાં બરાબર ને ઓગણીસો માં ચુમ્માલીસ હતી ઓગણીસો એકાવનમાં એકસઠ પોઈન્ટ ઓગણતીસ બે હજાર એકમાં નાઇન ફોર્ટીન અને બે હાજર અગિયારમાં સેવન્ટી નાઇન પોઈન્ટ આ જે સાક્ષરતા ટકાવારી છે તો તેની સામે તમારે નિરક્ષરતા ટકાવારી શોધવાની રહેશે અને લખવાની રહેશે આ તમારે જાતે કરવાનું છે હવે આગળ આપણે જોઈએ મોંઘવારી એની પણ પ્રવૃત્તિ છે એ પણ તમારે કરવાની છે સૌ પ્રથમ છે વસ્તુ એક લીટર અને એક કિગ્રમાં છે આ બધી વસ્તુઓ પાંચ વર્ષ પહેલાનો ભાવ તમારે અહીં લખવાનો છે આજનો ભાવ જાણીને લખવાનો છે અને ટકામાં વધારો કેટલા ટકા વધારો થયો છે પાંચ વર્ષ પહેલાનો ભાવ કેટલો હતો અને આજનો ભાવ કેટલો છે તે વસ્તુનો અને તેમાં કેટલા ટકાનો વધારો થયો છે તે તમારે અહીં નોંધવાનું છે બરાબર ને દૂધ પાંચ વર્ષ પહેલાનો ભાવ કેટલો અને આજનો ભાવ કેટલો એ લખવાનો છે અને બંને વચ્ચેનો ડિફરન્સ કેટલા ટકામાં વધારો થયો છે તે તમારે અહીં લખવાનું છે શુદ્ધ ઘી ખાંડ ગોળ ગેસ અને પેટ્રોલ ગેસનો ચૂલો ગેસ એટલે ગેસનો ચૂલો પેટ્રોલ બરાબર ને આ બધી વસ્તુઓનો પાંચ વર્ષ પહેલા ભાવ ઓછો જ હતો અને આજનો ભાવ વધારે જ હશે બરાબર ને તો કેટલા ટકા વધારો થયો તે તમારે અહીં નોંધવાનું છે બરાબર આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાનું છે તમે તમારા વડીલોને પૂછી શકો છો બરાબર જીવન જરૂરી વિવિધ ચીજ વસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય જરૂરિયાતની કેટલીક વસ્તુના વિપરીત અસર જનજીવન પર જોવા મળે છે એટલે મોંઘવારી એ આમ પ્રજા માટે સિરદર્દ સમાન બની છે મધ્યમ વર્ગે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે મોંઘવારીની અસર આમ પ્રજાને વેઢવી પડે છે જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે મોંઘવારીનો મુકાબલો કરવો સૌને માટે મુશ્કેલ બન્યો છે દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે મોંઘવારી એટલે શું તો મોંઘવારી એટલે કે આપણે જે જીવન જરૂરી વસ્તુઓ વાપરીએ છીએ એ જે ચીજ વસ્તુઓ છે અને અન્ય બીજી ચીજ વસ્તુઓ છે એના વધતા ભાવને મોંઘવારી કહી શકાય છે દિવસે ને દિવસે આપણને આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે ચીજ વસ્તુઓ પર ભાવો વધી રહ્યા છે મોંઘવારી વધી રહી છે ચીજવસ્તુઓ એટલે કઈ વસ્તુઓ તો આપણે આપણા ઘરમાં જે કરિયાણું ભરીએ એ અનાજ કઠોળ ત્યારબાદ શાકભાજી આપણે આપણા ઘરમાં લાવીએ એ સિવાય ઘરમાં કેટલીય ચીજ ચીજવસ્તુઓ આપણે વાપરીએ છીએ બરાબર ને તો એ ચીજ વસ્તુઓના જે ભાવો વધતા રહે છે એને મોંઘવારી કહી શકાય છે અને દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર પડે છે લોકો પર ભાવ વધારાની અસર પડે છે ખરાબ અસર પડે છે વિપરીત અસર પડે છે એટલે મોંઘવારી એ આમ પ્રજા માટે એટલે કે સામાન્ય પ્રજા જે હોય છે મિડલ વર્ગ જેને કહેવાય મિડલ ક્લાસ વર્ગ જે કહેવાય એ મિડલ કલાસને માટે આ ખૂબ જ ચિંતાજનક બાબત છે સિરદર્દ સમાન છે એમ અને મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો જીવન વ્યવહાર કેવી રીતે ચલાવી શકે જો મોંઘવારી વધતી ને વધતી જાય તો બરાબર ને એટલે મધ્યમ વર્ગના લોકો આ મોંઘવારીમાં જીવન ચલાવવું એ ખૂબ જ મુશ્કેલ બની જાય છે એમના માટે કઠિન બની જાય છે અને મોંઘવારીની અસર મોટે ભાગે આમ પ્રજાને જ વેઠવી પડે છે સામાન્ય લોકોને જ વેઠવી પડે છે પૈસાવાળાને પણ એટલી પૈસાવાળાને એટલો ફરક પડતો નથી મોંઘવારીનો બરાબર ને અને જીવન ધોરણ નીચું ને નીચું જ જાય છે મોંઘવારીના કારણે અને મોંઘવારીનો મુકાબલો કરવો એ બધાને માટે મુશ્કેલ બની ગયું છે અને દૈનિક જરૂરિયાતની આપણા દિવસ દરમિયાન જે આપણી જરૂરિયાતો છે એ જરૂરિયાતોની વસ્તુના ભાવ વધવાથી કેટલાક લોકોને તો એ વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે બરાબર ને મોંઘવારીથી કેટલી બધી તકલીફ થાય છે તે આપણે જોયું એ મોંઘવારી એ આપણા દેશ માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે છે એ કહી શકાય એનો ઉપાય તો કાળા બજાર સંગ્રહખોરી વસ્તી વધારો મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરી શકીએ કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ એ જ એનો ઉપાય હોય શકે તો કાળા બજાર થાય છે અમુક જગ્યાએ બરાબર ને કે અમુક જગ્યાએ જે આપણી જે વસ્તુઓ છે એ આપણી વસ્તુઓને ઓછો ભાવ મળે છે અને એ લોકો વધારે ભાવમાં વેચે છે બરાબર ને ત્યારબાદ સંગ્રહખોરી કેટલાક જે ખેડૂત વેપારીઓ હોય છે એ વેપારીઓ વસ્તુઓનો સંગ્રહ કરે છે એના કારણે પણ આ મોંઘવારી વધતી ને વધતી જાય છે વસ્તી વધારો એ મોટામાં મોટું કારણ હોઈ શકે છે કે વસ્તી વધારો વધી રહ્યો છે એના કારણે પણ મોંઘવારી વધી રહી છે અને આ જે પરિબળો છે એ મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે અને એને રોકવા માટે એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ તો આપણે કરકસર કરવી જોઈએ કે કોઈક વસ્તુ આપણે કોઈક વસ્તુ વગર આપણે ચલાવી શકીએ તો એને એ ચલાવી લેવું જોઈએ બરાબર ને એટલે કરકસર કરવી જોઈએ અને સમજદારીપૂર્વક આપણે જો આપણો જીવન વ્યવહાર ગોઠવીશું તો આપણે મોંઘવારી માટેનો ઉપાય શકે છે અને સમજદારીપૂર્વક ગોઠવવો આ એનો ઉપાય શકે છે મોંઘવારીનો હવે આગળ પ્રવૃત્તિ છે કેવા કેવા પ્રસંગોમાં ખાદ્ય પદાર્થોનો બગાડ થતો જોવા મળે છે તેની યાદી કરો તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરી શકીએ હવે આપણે કેટલાય એવા પ્રસંગો જોયા છે કે એ પ્રસંગોમાં જમવાનું બનાવવામાં આવે છે બરાબર ને લોકો જમવા માટે જાય છે જેમ કે લગ્ન પ્રસંગો હોય મરણ પ્રસંગો હોય એવા તો કેટલાય પ્રસંગો એ પ્રસંગોમાં જમવાનું હોય છે અને ત્યાં ખાદ્ય પદાર્થોનો બગાડ પણ થતો આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો ખાદ્ય પદાર્થોને બગાડતા હોય છે તો એની યાદી બનાવવાની છે કે આપણે એવા કયા પ્રસંગોમાં જઈએ છીએ એ પ્રસંગોની યાદી બનાવવાની છે અને તેને રોકવા માટે એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ એ પણ આપણે વિચારવાનું છે હવે આગળ ની જે સમસ્યા છે એ શું છે ગરીબી ગરીબી આ આપણા દેશની ગંભીર સમસ્યા છે દેશના મોટા ભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી કપડા મકાન રોજગાર શિક્ષણ આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય છે ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ ચૌદ પોઈન્ટ સાત ટકા જેટલું છે લોકોની ખરીદશક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે ગરીબી એ આપણા દેશની ખૂબ જ ગંભીર સમસ્યા કહી શકાય છે અને ગરીબી કોને કહેવાય છે છે તો દેશના મોટા ભાગના લોકો જીવન જે પાયાની જરૂરિયાતો જેમ કે રોટી કપડા મકાન અને રોજગાર શિક્ષણ આરોગ્ય આ બધાથી જે વંચિત રહી જાય છે એવી સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે ગરીબ લોકો કોને કહેવાય કે જેમને કપડાં ન મળતા હોય ખાવાનું મળતું ન હોય મકાન ન હોય એમને નોકરી ન મળતી હોય એમને ભણવાનું ન મળતું હોય એ લોકો જો બીમાર પડે તો એ લોકો દવાખાને પણ નહીં જઈ શકે એટલા પૈસા પણ એ લોકો પાસે ન હોય એવા લોકોને ગરીબ કહેવાય છે એ એવી સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે અને ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ કેટલું છે ચૌદ પોઈન્ટ સાત ટકા જેટલું છે ગુજરાતમાં અને લોકોની ખરીદશક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે ગરીબીનો માપદંડ આપણે આ રીતે શોધી શકીએ છીએ ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ તો મળવા લાગી છે કે ભારતમાં પંચવર્ષીય યોજનાઓ છે એના કારણે લોકોને શિક્ષણ મળી રહ્યું છે અને આરોગ્યની સેવાઓ પણ મળી રહી છે ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ પણ થતો રહ્યો છે અને રોજગારીની તકો પણ લોકોને પ્રાપ્ત થઈ રહી છે અને એના કારણે ગરીબીનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે એ આપણા માટે સારી બાબત છે એના માટે સરકાર ઘણા બધા પ્રયત્ન કરી રહી છે ઘણી બધી યોજનાઓ પર બહાર પાડી રહી છે અને ગરીબ લોકોને માટે મદદ પણ કરી રહી છે ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં પણ સુધારો થયો છે ખેતીમાં પણ ટેકનોલોજી આવી ગઈ છે યાંત્રિક સાધનો આવી ગયા છે યાંત્રિક સાધનો વડે ખેતી કરવામાં આવે છે એના કારણે લોકોની ખેતીની જે આવક ઓછી હતી તે અત્યારે વધી રહી છે એમાં સુધારો આવી રહ્યો છે કારણ કે ઉત્પાદન પણ ખેતીનું જે ઉત્પાદન છે એ પણ વધી રહ્યું છે આટલું જાણ બીપીએલ બિલો પોવર્ટી લાઇન ગરીબી રેખાની નીચે જીવતા લોકો જે બીપીએલ કાર્ડ ધરાવતા જે લોકો હોય છે એને બિલો પોવર્ટી લાઇન એટલે ગરીબી રેખાની નીચે જીવતા લોકો કહી શકાય છે રાશન કાર્ડમાં એપીએલ અને બીપીએલ એ બે કાર્ડ ધરાવતા લોકો હોય છે એપીએલ એટલે અબવ પોવર્ટી લાઇન એટલે કે જે લોકો ગરીબી રેખાની ઉપર આવતા હોય છે જીવતા લોકો હોય છે અને બીપીએલ એટલે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો હોય છે એટલે કે આપણા ગામમાં પણ એવા ઘણા બધા લોકો હશે કે અમુકના બીપીએલ કાર્ડ હશે અને અમુકના રેશન કાર્ડ કેવા હશે એપીએલ જેમને પોષણયુક્ત આહાર મળતો નથી ગંદા રહેઠાણમાં વસવાટ કરવો પડતો હોય પૂરતી તબીબી સારવાર ન મળતી હોય જે અભણ હોય જ્યાં બાળકોને મજૂરી કરાવાતી હોય તેવા લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય ગરીબી રેખા નીચે જીવતા લોકો કોને કહી શકાય કે જેમને પૂરતો પોષણયુક્ત આહાર ન મળતો હોય જેઓ ગંદા રહેઠાણમાં રહેતા હોય તેમને ડોક્ટરની સારવાર મળતી ન હોય અભણ હોય અને બાળકોને મજૂરી કરાવવામાં આવતી હોય તો તેમને ગરીબી રેખા નીચે જીવતા લોકો કહી શકાય છે અહીં પ્રવૃત્તિ કરવાની છે તમારે કે તમારા ગામની પંચાયત કે નગર પંચાયતની મુલાકાત લેવાની છે અને શું કરવાનું છે કે ગરીબી રેખા નીચે જીવતા એટલે કે બીપીએલ પરિવારોની સંખ્યા તમારે જાણવાની છે કે તમારા ગામમાં બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારો કેટલા છે તે તમારે જાણવાનું છે ક્યાં જઈને ગામની પંચાયતમાં જઈને આ પ્રવૃત્તિ કરવાની છે હવે આગળની સમસ્યા છે ભ્રષ્ટાચાર સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહી શકાય ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનિતિભર્યો વ્યવહાર છેતરપિંડી ભેટ સોગાદો લેવી લાંચ રુસવત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે કેટલાક લોકો અનૈતિક અને બે જવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ સત્તા વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે જે સમાજનું મોટામાં મોટું દૂષણ એટલે કે કલંક છે સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે કે આપણા હકની કે આપણા અધિકારની કોઈક વસ્તુ હોય અને તેને મેળવવા માટે અથવા તો વાપરવા માટે આપણે કંઈક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહી શકાય છે સામાન્ય અર્થ એવો થાય છે ભ્રષ્ટાચારનો ટૂંકમાં કોઈ વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનિતિભર્યો વ્યવહાર એટલે કે ભ્રષ્ટાચાર અને છેતરપિંડી ભેટ સોગાદો લેવી લાંચ રુસવત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે ભ્રષ્ટાચાર કીર્થ જોવા મળે છે કે કેટલાક લોકો છેતરપિંડી કરે છે ભેટ સોગાદો લે છે એટલે કે પૈસા લે છે લાંચ રુશ્વત લે છે બરાબર ને રિશ્વત લે છે કંઈ કામ કરી આપવા માટે શું લે છે રિશ્વત લે છે પૈસા લે છે તો એ સ્વરૂપે ભ્રષ્ટાચાર આપણા દેશમાં જોવા મળે છે અને સમગ્ર જનજીવનમાં આ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે પ્રસરી રહ્યો છે આખા ભારતમાં અને કેટલાક લોકો અનૈતિક અને બે જવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ માટે પોતાના સ્વાર્થ માટે પોતાના પદ અને સત્તાનો ઉપયોગ આ અનીતિના રસ્તે કરે છે પોતાને જે પદ મળ્યું છે પોતાને જે સત્તા મળી છે તેનો દુરુપયોગ કરે છે ભ્રષ્ટાચાર દ્વારા પૈસા લઈને લાંચ રુસવત લઈને અને એ ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે એ સમાજ માટે મોટામાં મોટું દૂષણ કહી શકાય છે કલંક કહી શકાય છે ભ્રષ્ટાચારની અસરો ભ્રષ્ટાચારની શું અસરો થાય છે તે આપણે જોઈએ તો માનવ અધિકારોનો ભંગ થાય છે રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે નૈતિક મૂલ્યોનો નો થાય છે મોંઘવારીને પોષણ મળે છે કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે સંગાવાદ પોસાય છે માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે માનવીને જે અધિકારો મળે છે એ અધિકારોનો ભંગ થાય છે ભ્રષ્ટાચારથી કે જેને જે અધિકાર મળવો જોઈએ તે અધિકાર તેને મળતો નથી તેની જગ્યા પર જે પૈસા ચૂકવે છે એને અધિકાર મળી જાય છે રાષ્ટ્રનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી વિકાસ અવરોધાય છે નૈતિક મૂલ્યો જે છે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ કેવી છે નૈતિક મૂલ્યોવાળી છે અને લોકો આપણા દેશના લોકો મૂલ્યવાન છે એવું બધા કહે છે પરંતુ જો ભ્રષ્ટાચાર આચરતા લોકો હોય છે એ લોકો આપણા જે નૈતિક મૂલ્યો છે એ નૈતિક મૂલ્યોનો નાશ કરી રહ્યા છે એવું કહી શકાય છે ભ્રષ્ટાચારને કારણે મોંઘવારીને પણ મોંઘવારીમાં પણ વધારો થાય છે અને લોકોનો કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટી જાય છે આ ભ્રષ્ટાચારને કારણે અમુક લોકો જે ભ્રષ્ટાચાર આચરે છે એ ભ્રષ્ટાચારીઓને કારણે જે લોકો છે એ લોકોને કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઉઠી જાય છે અને સગાવાદ પોસાય છે એટલે કે સગા સગામાં જે લોકો પોતાના પદ અને સત્તાનો ઉપયોગ કરીને સગાને જ કંઈક કામ કરી આપવાનું હોય તો તે લોકો કરી આપે છે સગાને જ એમ એટલે સગાવાદ પોષાય છે આમાં એમ આ ભ્રષ્ટાચારમાં અને માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા પણ ઘટી જાય છે આ ભ્રષ્ટાચારને કારણે એટલે ભ્રષ્ટાચારની ખૂબ જ ખરાબ અસર પડે છે એનો ઉપાય ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા ઓગણીસો અઠ્યાસીથી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલ છે ઓગણીસો ચોસઠમાં લાંચ રસ્વત વિરોધી બ્યુરોની રચના થયેલ છે જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન આપે છે ભ્રષ્ટાચારના ઉપાય સ્વરૂપે શું થયેલ છે તો ઓગણીસો અઠ્યાસી થી ભારત સરકારે એક કાયદાની જોગવાઈ કરી છે કે ઓગણીસો ચોસઠ માં લાંચ રુસવત વિરોધી બ્યુરોની પણ રચના કરેલ છે અને શું કરે છે એ ભ્રષ્ટાચારની તપાસ કરે છે અને નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટે માર્ગદર્શન પણ આપે છે જે ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યું છે એ ભ્રષ્ટાચારની તપાસ કરે છે આ લાંચ રુસ્વત વિરોધી બ્યુરો અને નાગરિકોને પણ એના ઉકેલ માટે ભ્રષ્ટાચારના ઉકેલ માટે માર્ગદર્શન આપે છે આ રીતે ભ્રષ્ટાચાર ઉપાય સ્વરૂપ સરકારે કેટલાક પગલાઓ ભર્યા છે લાંચ કે ભ્રષ્ટાચાર સંબંધી વર્તમાન પત્રોમાં આવતા સમાચારના કટિંગ્સ મેળવી ચર્ચા કરાવો અંક બનાવો ભ્રષ્ટાચાર સંબંધી વર્તમાન પત્રોમાં કોઈ સમાચારના કટિંગ્સ હોય તો એ કાપીને સાચવી રાખવાના રહેશે અને આપણે અંક બનાવવાના રહેશે તમારા જિલ્લામાં આવે લાંચ રુસ્વ વિરોધી બ્યુરો કચેરીનું સરનામું મેળવો આપણા જિલ્લામાં પણ લાંચ રુસવત વિરોધી બ્યુરો હશે એ કચેરીનું સરનામું આપણે મેળવવાનું છે આગળ છે એક સંદેશ લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબતે ગુનો બને છે એક સંદેશ છે પ્રજાના માટે કે લાંચ લેવી પૈસા લેવા અને લાંચ આપવી પૈસા આપવા એ બંને ગુનો છે આપણે કોઈને કોઈ કામ માટે આપણે લાંચ આપીએ રિશ્વત આપીએ અથવા તો કોઈ પાસેથી આપણે રિશ્વત લે એ બંને બાબત ગુનો બને છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે એક સંદેશ છે આ આપણા માટે આટલું જાણો ભ્રષ્ટાચાર કે લાંચ રોસ્વત નાબૂદ કરવા થયેલ જોગવાઈઓ અને કાયદાઓને જાણો નિયામક શ્રી લાંચ રુસ્વત વિરોધી બ્યુરો બંગલા નંબર અગિયાર ડફનાળા શાહીબાગ અમદાવાદ થ્રી એટ ઝીરો 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 ફોર ફોન નંબર છે ઇમેલ એડ્રેસ છે લાંચ રુસ્વત વિરોધી બ્યુરો જે અમદાવાદમાં છે તેનું સરનામું અહીં આપવામાં આવ્યું છે તો મિત્રો આજે આપણે મોંઘવારી ગરીબી અને ભ્રષ્ટાચાર આ ત્રણ આંતરિક સમસ્યાઓનો અભ્યાસ કર્યો એના ઉપાયો પણ આપણે જોયા તો અહીં સુધી આપણે વાંચન કરીશું આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું થેન્ક યુ